सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग 14 एमां छेल्ले कथा लखे छे। शिष्ये सदगुरुनी बहु कृपा मानीने सदगुरु ने पूछ्यु छे કે તમે જે દ્રઢ વૈરાગ્ય સ્નેહ નિયમ સત્સંગ અને આત્મજ્ઞાને જે પાંચ ઉપાયો આગળ કયા હતા એ બહુ કઠણ છે, નિર્બળથી એ પાંચે પાંચ થઈ શકે એમ નથી। ક્ષોત્ર ત્વ કૃષ્ણ અને ઘ્રાણ જેવી જે જ્ઞાન ઇન્દ્રિયો છે અને મન બુદ્ધિ ચિત્તને અહંકારે ચાર અંતઃકરણ છે એની સામે તો કોઈ બળિયો લડી શકે, એને કોઈ બળિયો કંટ્રોલમાં કરી શકે, પણ નિર્બળનો નિભાવ થાય, મોક્ષ માર્ગે ચાલેલો હિંમત હારી જાય આવી વાતો સાંભળીને, તો જેની અંદર એટલી તાકાત નથી એવા જીવનું પણ આત્યંતિક કલ્યાણ થાય એવો કંઈક ઉપાય બતાવો। ત્યારે સદગુરુએ કીધું, શિષ્ય જે જે ક્રિયા કોઈ કરે એ બધી ધ્યાનરૂપ થઈ જાય એવી તને વાતો કરું છું। જ્યાં આગળ સંકલ્પનો ઉદ્ભવ સ્થાન છે મન, એ જગ્યાએ બીજા સંકલ્પો થતાં પહેલાં ભગવાનના મનસૂબા કરવા માંડ, ભગવાન સંબંધી, સત્સંગ સંબંધી, સદગુરુ અને સંતો ભક્તોના પ્રસંગ સંબંધી મનસૂબાઓ કર, તો એ જે મન મનસૂબો કરે એ મનસૂબામાંથી ઊંચો જ ના આવે તો પેલા જગતના પછી મનસૂબા ક્યારે કરે? સત્સંગ સંબંધી જ મનસૂબા કર્યા કરે તો એનો આત્મા બળિયો થાય એવી વાત કરીને સદગુરુ આગળ આવે કે છે, જે જે સંકલ્પ મન કરે ચિત્ત કરે ચિંતવન હરિ સંબંધ વિના હોય નહીં જરૂર જાણે તું જન બહુ નિશ્ચય બુદ્ધિ કરે દરે અહમ અહંકાર તેમાં સંબંધ લઈ શ્યામનો ચિંતવે વારંવાર। મન જેનો સંકલ્પ કરે, આખી સાયકલ છે, મન જેનો સંકલ્પ કરે ને એ સંકલ્પની અંદર જે સમયે જે ગુણનું પ્રધાનપણું હોય એ રીતે ચિત્ત એ વસ્તુનું ચિંતવન કરે, મનની અંદર સંકલ્પ એમ થાય કે આ વસ્તુ મારે જમવી છે, આ વસ્તુ મારે જોવી છે, આ વસ્તુ મારે સાંભળવી છે, જે કોઈ સંકલ્પ થયો મનની પાછળ તરત ચિત્ત તૈયાર જ હોય, મન સંકલ્પ કરે એટલે તરત ચિત્ત ચોંટે, જેનો સંકલ્પ કર્યો છે એમાં ચિત્ત ચોંટે અને ચિત્ત જેમાં ચોંટે બુદ્ધિ એનો જ નિશ્ચય કરે અને બુદ્ધિ જેનો નિશ્ચય કરે અહંકાર એમાં જ અહમ ધરે, સાયકલ છે। પછી મનમાં સંકલ્પ જે થયો હોય એ
મનમાં સંકલ્પ ખાવાનો થાય તો પછી ચિત્ત ચોંટી જાય ખાવા ઉપર, એટલે જ્યાં સુધી ખાઈએ નહીં ને ત્યાં સુધી ચેન ના પડે. એકવાર મનમાં સંકલ્પ થયો પણ એ સંકલ્પ પ્રબળ રીતે જો સ્થિર રહ્યો મનમાં ને મનમાં, આવીને જતો રહ્યો તો વાંધો નહીં, પણ જે વારે વારે એ સંકલ્પ ઉઠ્યા કર્યો એટલે ચિત્તને ચોંટે, જ્યાં સુધી એ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી બેચેની વર્તે. એટલે બુદ્ધિ નિશ્ચય એક જ કરે, પતાવી દો, પતાવી જ દો. અને અહંકાર કે પતાવી દો, હું ઊભો થા, ઊભો થા, પતાવી દે હવે વહેલામાં વહેલો. એટલે અહંકાર જ્યારે ઓર્ડર છોડે, બુદ્ધિએ નિશ્ચય કરી લીધો છે, સિક્કો વાગી ગયો, ઓકે કામ છે, કરવા જેવું જ છે, એની અંદર કોઈ શંકા કરવા જેવી નથી. ચિત્ત તો ક્યારનું બેચેન જ થયેલું હતું કે આ થાય ના તો મારું, મને કંઈ મજા જ નહીં આવે. મન તો ખાલી આમ સંકલ્પ કરીને, મન કેવું છે, આમ ગોળો છોડીને બસ, પછી છૂટું, પછી એને બેસી જવાનું, એને કાંઈ નહીં કરવાનું, એને આમ ગોળા ધારે રમ્યા કરે, ઊંચો નીચો કર્યા કરે સંકલ્પરૂપી ગોળો. અને ચિત્ત છે એ જે ગોળા પર ચોંટે એ જ્યાં સુધી કામ પૂરું ના થાય ત્યાં સુધી બેચેની વર્તાવે. અને બુદ્ધિ છે એ સિક્કો મારી દે, કામ કરી નાખો, બરાબર જ છે. અને પછી અહંકાર તરત જ ઊભો થઈને કામ કરાવી દે. આ સાયકલ સતત ચાલે. એ ચારને એવી મિત્રતા છે કે લગભગ એ ચાર છૂટા ના થાય. એ ચાર છૂટા થાય નહીં. એ છૂટા ક્યારે થાય છે? મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં એનું દ્રષ્ટાંત દીધું છે કે પ્રથમના 70માં મહારાજે કહ્યું, બુદ્ધિને વિશે કુસંગીના શબ્દ પણ રહ્યા છે અને સંતના પણ શબ્દ રહ્યા છે, બંને સામા સામા ઊભા છે બુદ્ધિમાં. એટલે જ્યારે સંતનો શબ્દ પ્રધાન થયેલો હોય, સત્વગુણ પ્રધાન હોય, સંતનો સમાગમ તાજો ને તીવ્ર થયેલો હોય, એવા શબ્દો જ્યારે બુદ્ધિની અંદર વધારે પડતું ભરત ભરીને ઊભા હોય, કાચના ટુકડા મહારાજ કે હોય ને ભરત ભરી હોય ને દ્રષ્ટાંતો દીધા છે, એવી રીતે જ્યારે બુદ્ધિ અતિ પ્રબળ સંત સમાગમથી થયેલી હોય, એ ટાઈમે મન સંકલ્પ કરે, ચીજ ચોંટે, પણ બુદ્ધિ નિર્ણય નહીં આપે કે આ કર, કારણ કે તાજો સમાગમ છે, તીવ્ર સમાગમ. એટલે કીધું નિસ્દિન સંત સમાગમ કીજે, શા માટે કીધું છે? કારણ એનું એક જ છે કે આ બુદ્ધિ છે ને વારે વારે ફરી જાય છે. બુદ્ધિ પાછી એટલો બધો વિશ્વાસ રાખવા જેવી નથી, પણ રોજ સમાગમ જો કર્યા કરીએ, આ કથા વાર્તાઓ સાંભળ્યા કરીએ, તો એનાથી થાય છે કે આપણી બુદ્ધિને એ મોક્ષના માર્ગે ભલે દોડાવે નહીં પણ સ્થિર તો રાખે જ. આપણે હાવ માયાના તો ના જ થઈ જઈએ, હાવ પડી ના જઈએ, થોડાક આડા અવડા ગયા હોય ને તો આ કથા વાર્તામાં બે ચાર ધોકા વાગે ત્યાં પાછું ધૂળ ખંખે રહી જાય અને બુદ્ધિ હરખી થઈ જાય. એટલે દરેક વસ્તુ મન સંકલ્પ કરે પણ આપણે નહીં કરીએ, કારણ કે આપણી બુદ્ધિમાં સંતના શબ્દો પડેલા છે. પરંતુ જ્યારે રજ અને તમનું વાતાવરણ છવાયેલું હોય હૃદયમાં અને આપણને સંતના સમાગમનું જે મંદપણું હોય, એ ટાઈમે આપણી બુદ્ધિ ચિત્તને ફોલો કરવા માંડશે. એ વિચારે નહીં કે સાચું છે ખોટું છે, કરી નાખો, હું હા પાડું છું. અને અહંકારને તો એક જ લેંગ્વેજ છે એની પાસે, તો ના કેમ થાય. અહંકાર પાસે એક જ લેંગ્વેજ, ના કેમ થાય. ચિત્ત પાસે એક જ લેંગ્વેજ, આ ચોંટી ગયું છું, આ કામ થઈ જવું પડે, નહીં તો હું બેચેન રહીશ ત્યાં સુધી. મન પાસે એક જ લેંગ્વેજ, સંકલ્પો કર્યા જ કરવા. બુદ્ધિ પાસે જ બે લેંગ્વેજ છે, એ ક્યારેક એ વસ્તુ કરવાની હા પણ પાડે છે અને એ વસ્તુ કરવાની ક્યારેક ના પણ પાડે છે. એની પાસે જ બે લેંગ્વેજ છે, કારણ કે સંત અને કુસંગના શબ્દ બુદ્ધિમાં સ્થિર થઈને રહે છે. એટલે જ્યારે બુદ્ધિની અંદર સંતના શબ્દ બહુ જ મૂકવામાં આવે ત્યારે બુદ્ધિ સત્સંગ પરાયણ થઈ જાય છે. બુદ્ધિ સત્સંગ પરાયણ થાય છે એટલે ઓલા ત્રણ જે છે એ ત્રણને સત્સંગ બાજુ ખેંચી લાવે છે. એકનો એક જ હોય વ્યક્તિ, એને એક દિવસ એવું હોય હું મંદિરનું પગથિયું ચડું જ નહીં, મરી જઉં તોય મંદિર ના જઉં, મરી જઉં તોય સાધુ પાયે ના જઉં. એના મન, એનું ચિત્ત, એનો અહંકાર, એની બુદ્ધિ, એનો નિર્ણય આ જ છે. પણ બુદ્ધિએ જે દિવસે નિર્ણય ફેરવી નાખ્યો, ઓહો આવા મહારાજ, આવા સાધુ, આવો રૂડો સત્સંગ, આવો અમૂલ્ય મનુષ્ય દેહ, બુદ્ધિએ જે દી એ લક્ષને ફેરવી નાખ્યું, તે દી અહંકાર કેવો થઈ ગયો, હવે બહારની હોટલમાં જવ જ નહીં, હવે કુસંગમાં જાવ જ નહીં, હવે આ ભગવાનને સાધુને છોડું જ નહીં.
પ્રબળ અહંકાર તો એ જ કામ કરે છે, મન ચિત્ત એ જ કામ કરે છે, પણ બુદ્ધિ પાસે બે સંકલ્પો વિકલ્પો હંમેશા બે પ્રકારના નિર્ણયો બુદ્ધિ પાસે રહે છે, સત્સંગ સંબંધ કુસંગ સંબંધી. તો અહીં કહે છે કે જ્યારે જીવાત્માએ ભગવાન સંબંધી સંકલ્પો ચાલુ કર્યા, ભગવાન સંબંધી સંકલ્પો, મહારાજ કે આ ઘડીએ ના પડે મરી જવું છે, આ સંકલ્પ છે, મહારાજ કે આવો અમને અનુસંધાન રહે છે, હવે આ ઘડીએ ના પડે મરી જવું છે, ક્યારેક તો અઠવાડિયામાં એક વખત, દિવસમાં એક વખત ના જોઈએ તો કાંઈ નહીં, આ ઘડીએ ના પડે ના જોઈએ તો કાંઈ નહીં, પણ અઠવાડિયે મહિને એક વખત તો વિચારવું કે આપણે હૂતા છીએ, સદંતર હૂતા છીએ, એક એક ગુલાબનું ફૂલ બધાય મૂકી જાય છે, આપણી આગળ આવીને એક એક ગુલાબનું ફૂલ મૂકી જાય છે, અને આપણો આત્મા મહારાજ લેવા આવ્યા છે, મોટા સદગુરુ સંતો લેવા આવ્યા છે આપણને, આપણને અક્ષરધામમાં લઈ જાય છે, એક મૃત્યુનું અનુસંધાન અને એક ધામમાં જવાનો દરવાજો, એ બેના અનુસંધાને એના મનમાં સંકલ્પ કરે કે ધામમાં જઈને પછી ન્યા મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી બેઠા હોય, ગુણાદાન સ્વામી બેઠા હોય, પર્વતભાઈ દાદા ખચર બેઠા હોય, એમને જઈને મળશું, વાતો કરશું, તમારા ગ્રંથો નિષ્કુળન સ્વામી બેઠા હોય, સ્વામી તમારો હૃદય પ્રકાશ ગ્રંથ અમે બહુ વાંચ્યો ને સાંભળ્યો, આ એનાથી હૃદય બહુ ચોખ્ખું થયું, તે અહીં પૂગી ગયા ઠેક, ને વાતો કરશું, આવો સંકલ્પ મનમાં કરે. મેં ગઈકાલે પણ કીધું હતું, એક દીવા સ્વપ્ન જેવું જ છે, પણ ફેર એટલો છે કે આવા સ્વપ્ન જોવાથી સ્વપ્નવત દુનિયા ટળે છે. બાકી સ્વપ્નો જ છે, એક પ્રકારના સંકલ્પો જ છે, એક પ્રકારનું દીવા સ્વપ્ન જ છે, એક પ્રકારની કલ્પનાઓ જ છે, પરંતુ એને ભગવાનનો સંબંધ હોવાથી એ કલ્પના નથી રહેતી, એ વાસ્તવિકતા બને છે, વાસ્તવિકતા બને છે, કારણ કે એને ભગવાનનો સંબંધ છે. ભગવાન ત્રિકાળા બાધિત છે, ત્રણેય કાળની અંદર એક સમાન છે, એક સરખા છે, ભગવાનની અંદર ભૂત ભવિષ્ય વર્તમાન એવું કાંઈ નથી, અને એ જે સંકલ્પ છે એને ભગવાનનો સંબંધ છે એટલે શાશ્વત છે, એ શાશ્વત છે. એટલે સ્વપ્ન અવસ્થામાં પણ ભગવાન દેખાય, ભગવાનના સંતોના દર્શન થાય, ભગવાનના ભક્તોના દર્શન થાય, કાંઈક સ્વપ્ન અવસ્થામાં આપણે ભગવાન સંબંધી ક્રિયા કરતા હોય એ બધું ફળ વાસ્તવિક છે, પ્રત્યક્ષ કર્યા બરાબર છે, કારણ કે ભગવાન પ્રત્યક્ષ છે, એ હંમેશા પ્રેઝન્ટ જ છે. એટલા માટે એવા સંકલ્પો કરવાથી ચિત્ત એની પર ચોંટી જશે. તેજ તેજ જિયા તેજ અંબાર તિયા કરી રહ્યા વાસ રે, તેજોમય જિયા સરવે આકાર, તેજોમય તન તેના રે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, તિયા બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. હવે આ મનમાં સંકલ્પ થયો, તેજ તેજ ને તેજના અંબાર છે, મહારાજે મધ્યના તેરમામાં કીધું કે હૃદયને વિશે એકલું તેજ છાઈ રહ્યું છે ને એને મધ્ય એક સિંહાસન છે, ને સિંહાસનમાં એક મૂર્તિ છે જે દ્વિભૂત છે, જેને બે ચરણ છે, જેને બે આંખો છે, જે અતિ શ્વેત છે, ઘનશ્યામ છે. આવી બધી જે મહારાજે વાતો કરી છે, સંતોએ ગ્રંથોની અંદર ધામોનું વર્ણન આવું લખ્યું છે, એ ધામ અને મુક્તોની સભાનું વર્ણન લખ્યું છે મહારાજ વચનામૃતમાં, કે અનંત કોટી મુક્તો એક નજરે એ પુરુષોત્તમની મૂર્તિની સામે જોઈને બેઠા છે, ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. સંકલ્પો કરીએ એના એટલે ચિત્ત એમાં ચોંટશે, ચિત્ત એમાં ચોંટશે ને એટલે બુદ્ધિ નિશ્ચય કરશે. શું નિશ્ચય કરશે? પંચાળાનું પહેલું, મહારાજ કે હવે અક્ષરધામ સિવાય કોઈ બીજા ઓરા ધામમાં રોકાવું નથી, ઠેક અક્ષરધામમાં પૂગવું છે. મહારાજ કે વિચાર આવે ક્યારે આ દેહને મૂકીને એ સુખને પામીએ, ક્યારે આ દેહને મૂકીને એ સુખને પામીએ, બુદ્ધિ એનો નિશ્ચય કર્યા કરશે, એ સુખનો નિશ્ચય કર્યા કરશે, ચિત્ત એ સુખનું ચિંતવન કર્યા કરશે, મન એ સુખ સંબંધી સંકલ્પો કરવાનું હેવાયું થઈ જશે, અને અહંકાર ત્યારે એક જ અહમ ધરશે, આ દુનિયાનું બધું જ ટળો પણ મહારાજ મળો, આ દુનિયાનું બધું જ ટળો, મારું અસ્તિત્વ સંપૂર્ણ ટળી જાઓ પણ મહારાજ મળી જાઓ, આવો જ અહંકાર ધરશે. અને જ્યારે એવો અહંકાર ધરશે, જ્યારે આવું મન ચિંતવન કરશે, ત્યારે માયા સંબંધી સંકલ્પો આપોઆપ ટળશે.
ટળશે. આપણે પ્રયત્ન કરીએ, એક કે બે દિવસ માટે તો ટ્રાય કરીએ, એક કે બે દિવસ માટે એવો ટ્રાય કરીએ કે આપણે આવા મનસુબાઓ મનમાં કર્યા કરીએ. કીર્તનો વાંચીને, ગ્રંથો વાંચીને, એવા ચરિત્રો આપણને એવા ગમી ગયા હોય એવા ચરિત્રો વાંચીને એના મનસુબાઓ કર્યા કરીએ. કોઈ લીલાઓ હોય મહારાજની, એ લીલાઓનું ચિંતવન કરીને, એ લીલાઓ વખતે હું ત્યાં જ હતો, મારા શાક હલાવતા બુવાના કાનદાસ આવ્યા ત્યારે હું મહારાજની સેવામાં જ હતો, મૂળજી બ્રહ્મચારી મસાલા આપતા હતા હું બાજુમાં જ હતો, હું મૂળજી બ્રહ્મચારીની સેવામાં હતો, એમ સંકલ્પ કરીને આખા ચરિત્રને આપણે પોતાની જાતને એમાં ગોઠવીને મનસુબા કરીએ. મનસુબા કરીશું, ચિત્ત એ જ ચિંતવન કરશે. એટલે જ પછી એક દિવસ એવી સ્થિતિ થાય છે, આજે ને આજે નહીં થઈ જાય, દેહ ભાવમાં છીએ, પણ એક દિવસ એવી સ્થિતિ થાય છે કે ઘાયલની ગતિ ઘાયલ જાને, સુજાને સંસારી રે, ગુણવંતો ગીરધારી. મુક્તાનંદ સ્વામી કીધું ઘાયલની ગતિ ઘાયલ જાને, પછી જે ઘાયલ થશું એ ઘાયલની ગતિ ઘાયલને જ ખબર પડે. પછી ભગવાનનું જે મુક્તાનંદ સ્વામી કીર્તન લખ્યું, નયન સર તીખે હે નાથ તિહારે, ચોટ લગી નારદ સંકાદિક હો રહે જગશે ન્યારે, એમ જગથી ન્યારા આપણને એવા સંકલ્પો બનાવશે. એનો પ્રયત્ન એક કે બે દિવસ કરી જોઈએ, કારણ કે આપણને એવા સંકલ્પો કરવાની ટેવ તો છે જ, પરંતુ જગત સંબંધી છે, એની જગ્યાએ આપણે ભગવાન સંબંધી કરીએ. આપણને એવા સંકલ્પો કરવાની ટેવ તો છે પણ બાહ્ય વૃત્તિના છે, આ અંતરવૃત્તિના સંકલ્પો કરીએ. અને મહારાજે શીખવાડ્યું છે માનસી પૂજા શું છે. મહારાજ કે મહારાજ ઘોડે ચડીને આવ્યા છે, વસ્ત્રો પલળી ગયા છે, અંત્યના 30માં સુંદર બગીચો છે, અંત્યનું 23મું મહારાજ કે સુંદર બગીચો છે, મહારાજ એમાં બિરાજમાન છે, આ બધું શું છે. સંકલ્પ દ્વારા જ માનસી પૂજાઓ છે, મનમાં થતી પૂજા એ જ માનસી પૂજા છે. એટલે ભગવાનના ભક્તો આપણે બધાએ આવા સંકલ્પોમાં બહુ રહેવું જોઈએ. આપણી આયુષ્ય સતત મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ, આપણું આયુષ્ય સતત ઘટતું જાય છે, ત્યારે બીજા સંકલ્પોને મૂકીને, હા કાર્ય કરવું ઘટતું હોય એટલું કાર્ય કરવા માટે ચોક્કસ જે કાર્ય કરવું છે એમાં ચિત્ત દઈ, સત્સંગ સંબંધી અથવા તો જે આપણી જવાબદારીમાં આવતું હોય કરીએ, પરંતુ એ જવાબદારીને આપણે એટલી બધી હાવી ના કરી દઈએ કે જેના કારણે આપણા મનને જે કરવાનું છે એ કાર્ય આપણે ન કરાવીએ, એ જ કરાવી દઈએ. તમે ધંધા બિઝનેસો કરો, બધું કરો, છોકરાઓ મોટા કરવાના છે, લગ્ન કરાવવાના છે, ભણાવવાના છે, બધી તમારી જવાબદારીમાં આવે છે, પરંતુ એના જ સંકલ્પો રાત દિવસ સૂતા બેસતા કર્તવ્યના બાને એ સંકલ્પમય થઈ જવું અને નિશ્ચયરૂપ થઈ જવું, એ અહમરૂપ ધારી લેવું, એ ખોટું છે. રાત દિવસ સવાર સાંજ ઉઠતા બેસતા બસ ધંધો અને દીકરા દીકરીઓ મોટા કરીને ભણાવીને સારી રીતે બસ એને પરણાવવાનું, આ કરાવવું આ કરાવવું, આ જ સંકલ્પો વચ્ચે રહેવું, એ બિલકુલ ખોટું છે. કર્તવ્યને ક્યારેય જીવન ન બનાવી દેવાય. કર્તવ્યનો સમયગાળો હોય, કર્તવ્યને અને પોતાની ફરજને યોગ્ય સમયે અદા કરવી, સારી રીતે અદા કરવી જરૂરી છે, પરંતુ એ મય બની ભગવાનને ભૂલવા એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી, કોઈ નથી કહેતું. અમને સંતોને મહારાજે સત્સંગની પ્રવૃત્તિ સોંપી તો પણ કહી રાખ્યું છે કે અમે કેદી એવું કીધું છે કે તમે અમારી મૂર્તિને ભૂલીને ગામડા ફરો. મહારાજે વચનાવતમાં કીધું, કારણના 11મા વચનમાં મહારાજને કહે છે સ્વામી કે અમે તો બધું મહારાજ ફરીએ, દે અમારે બધે જવાનું થાય દેશ પરદેશ, ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહેતી નથી. મહારાજ કે અમે કેદી કીધું કે તમે અમને ભૂલીને કરો. કોઈ દિવસ ભગવાનનો કોઈ એવો આગ્રહ નથી કે આપણે આપણા કર્તવ્યને આપણી ફરજોમાં એમને ભૂલીએ, કારણ કે એ તો મુખ્ય છે. આપણે નહીં હોય તો એના કર્તવ્યોને ફરજો કરવાવાળા હજારો આ પૃથ્વી પર આવવાના જ છે. આપણને નહીં ખબર હોય, આપણે જે કર્તવ્યોને સમજીને બેઠા છે એવા કર્તવ્યો આપણા કરતાં કરોડો ઘણા કરે એવા અત્યારે સર્જાઈને પૃથ્વી પર બેઠેલા હશે, સર્જાઈ ગયા હશે, એના જન્મ થઈ ગયા હશે. આપણા કરતાં જે કાર્ય આપણને લાગે છે કે આ કાર્ય મારું કર્તવ્ય છે, એ કાર્યને અમુક સમય પછી અબજો ગણું વેગ એ આપવાના છે જેની આપણને જ્ઞાન નથી. ભગવાન એ બધું સર્જી જ રાખે છે, નહીં તો આ પૃથ્વી પર બધું અટકી ના જાય. અહીંયા આગળ કેટલા મોટા મોટા રાજાઓ થઈ ગયા, કેવા મોટા મોટા કરોડો ને અબજોપતિ લોકો થઈ ગયા, સોનાના નળ ને સોનાના ટબ નાખવાવાળા આજે જીવંત વ્યક્તિઓ છે, પરંતુ
એવા જતા રહે છે તો શું એની પાછળના કર્તવ્યો અટકી જાય છે? કોઈ ને કોઈ પરમાત્મા સર્જન કર્યા જ કરે છે, થઈ જ જાય છે. માટે કરવું જોઈએ. હું ગાફલ બનવાનું નથી કહેતો, જે કાર્ય જેમ છે એમ કરવું જોઈએ, પરંતુ ભગવાન સંબંધી સંકલ્પો એ આપણું મુખ્ય જીવન છે, એ આપણો શ્વાસ છે, એને આપણે ન ભૂલવું જોઈએ. કારણ કે આ દેહ છૂટ્યા પછી દેહ સંબંધી કર્તવ્યો એક પણ આપણને કાંઈ પૂછવામાં નહીં આવે. એ સંબંધી કર્તવ્યો વિશેની ચર્ચા પણ કરવાની નહીં થાય. એ કર્તવ્યો કરેલા આપણને કોઈ કામમાં પણ લાગવાના નથી, પરંતુ આ જે કરેલું છે એ કામ આપણને લાગશે. માટે ભગવાન સંબંધી સંકલ્પો સદગુરુ કહે છે કરતા રહેવું, તો નિશ્ચય બુદ્ધિ એ જ કરવાની છે. ભગવાનનો સંકલ્પ કર્યો, ચિત્ત ત્યાં ચોટ્યું, બુદ્ધિ એ જ નિશ્ચય કરે, એટલે અહંકાર એ જ વસ્તુ ધરે. જે જે શબ્દ સાંભળે શ્રવણ ધરીને સોય, તે શબ્દ હરિ સંબંધ વિન નિશ્ચય ન કરો તોય. પશુ પંખી નર નારના જડ ચૈતન્ય ના જાન, હરિ સંબંધે સાંભળવા શબ્દ સર્વ સુજાન. હવે સદગુરુ કહે છે શિષ્ય સાંભળ, જે કોઈ શબ્દને સાંભળવા, એ શબ્દને ભગવાનના સંબંધથી સાંભળવા અને એ શબ્દ દ્વારા ભગવાનનો નિશ્ચય કરવો. ભગવાન સંબંધી શબ્દને સાંભળવા એટલે કે ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનના ગ્રંથો વાંચવાને સાંભળવા અને એના દ્વારા ભગવાનનો નિશ્ચય કરવો. બીજું, કોઈ પશુ પંખી નર કે નારી એના શબ્દો પણ આપણે તો સમાજમાં રહીએ છીએ, દુનિયામાં રહીએ છીએ, તો સાંભળવાના થાય તો એને પણ ભગવાનના સંબંધથી સાંભળો, ભગવાનના સંબંધે કરીને સાંભળો કે ઓહો આ કોયલનો ટહુકો આટલો મીઠો છે. કોયલનો ટહુકો સાંભળ્યો, આગળ આવી ગયું કે આ કોયલના ટહુકા ને મોરના ને બધાય તે હૃદયમાં નાખ્યા છે, હવે ભગવાન રહે ક્યાં? હવે કહે છે આપણે કોયલ હવે રહીએ છીએ તો કોયલના ટહુકા તો સંભળાશે જ ને, અમેરિકામાં ના સંભળાય પણ ઇન્ડિયા જઈએ તો સંભળાય ને, હવાર પડે ને બધું સંભળાય. અમેરિકામાં ગાડીઓના ટહુકા સંભળાય, સવાર ઉઠો બપોર રાત ગાડીઓના ટહુકા ચાલુ હોય. તો જે કોઈ શબ્દ એવો સંભળાય છે તો એ શબ્દને, માનો કે કોઈ ફૂલ જોયું, કોઈક આપણે પક્ષીનો અવાજ સાંભળ્યો, કોઈ વાજિંત્રનો અવાજ સાંભળ્યો, તો તરત એને ભગવાનનો સંબંધ જોઈન્ટ કરીએ. એટલે તો જો ગ્રંથો લખેલા છે, એ ગ્રંથોમાં છે જ ને, કીર્તનો લખ્યા છે સંતોએ, એમાં કીર્તનોની અંદર પણ બધી જ જગ્યાએ આ લોકના પદાર્થો, આ લોકના પશુ પક્ષીઓ, એના અવાજો, એની રચના, એનું રૂપ, એની ઉપમા ભગવાન સાથે સંલગ્ન કરી અથવા તો એનાથી ઉપર ભગવાનનું સ્વરૂપ બતાવી અને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એ શું છે? આપણે હરિચરિતનો સાગર વાંચતા હોય તો ખાલી ભગવાનનું ચરિત્ર નહીં, એમાં બધું વર્ણન આવે છે, મોટી હવેલીઓ છે, હીરા જડિત છે, આ છે, આ બધું, કેટલી બધી પ્રકારનું વર્ણન. હાથી આવે તો હાથીનું વર્ણન આવે, એને કેવા આભૂષણો પહેરાવ્યા હતા. તો હાથીને ભગવાનને શું સંબંધ છે? પણ હાથીને ભગવાનનો સંબંધ છે, એના સંબંધે કરીને ભગવાન સાંભળે, એના સંબંધે કરીને ભગવાન સાંભળે. જીવ જ્યારે સાંગ ધ્યાન કરે એવો થઈ જાય ને, ફક્ત બસ મહારાજના મૂર્તિના તિલચિહ્નોથી બહાર ના નીકળે એવો થઈ જાય, એ ખબર છે ગ્રંથકારોને કે એવું થતાં એને ઘણીક વાર લાગે અને દરેકના હાથની વાત નથી. એટલા માટે બધી જ રીતે ભગવાનનો સંબંધ જેને જેને થયો હોય એ સંબંધે કરીને બધું સાંભળવામાં કશો વાંધો નથી. કોઈ પક્ષીનો અવાજ બહુ સરસ હોય તો આપણને વિચાર થાય, જે પક્ષીનો અવાજ આવો ભગવાને રચ્યો એ ભગવાનનો અવાજ કેવો હોય? જે બીજાને આવું પ્રોડક્શન આપે એનું પોતાનું કેવું હોય? એમાંથી વિચાર આ એક જ આવે. સરસ મજાનું પુષ્પ જોઈએ તો વિચાર આવે કે આ પુષ્પ આટલું સુંદર છે, તેના રચના કરવાવાળા ભગવાન કેવા હોય, કેવા કેવા કલરો પૂર્યા છે પશુ પક્ષીઓમાં, કેવા કેવા કલરો, કેવી કેવી ડિઝાઇનો, જો એ બધું જોઈએ ત્યારે એને જોઈને વિચાર એમ થાય કે આનો સર્જનહાર કેવો હશે. બસ આટલો વિચાર, ભગવાનના ભગતને જગતના જીવમાં આટલો ફેર. નાયગ્રા ફોલ્સને જગતનો જીવ જોવા જાય, એ નાયગ્રા ફોલ્સને જોવે ને આ ફોટા પાડે ને, તો એના વિચાર જુદા હોય. અને ભગવાનના સંતો ભક્તો ગયા હોય ને, એ નાયગ્રા ફોલ્સ ઉપર ફોટા પાડે ને એ જોવે, પણ એ જોવે ને ત્યારે એમ વિચારે, ઓહો પુરુષોત્તમ નારાયણ
એમની રચેલી આ બ્રહ્માદિક દ્વારા રચેલી આ સૃષ્ટિ કેવી દિવ્ય અને કેવી અલૌકિક રચી છે, કેવું આટલું બધું જળ આટલું પડે, આ એને વિચારો ટૂંકમાં ભગવાનનો સંબંધે યુક્ત આવવા લાગશે અને ભગવાનના સંબંધે યુક્ત આવે અને જગતના જીવને જગત સંબંધે. એટલે ભલે ભગવાનના સંત ભક્તની ક્રિયા જગતના જીવ જેવી જ લાગે કોઈક અમુક બાબતોમાં, પણ ક્યારેય ભૂલ નહીં ખાવાનું કે ક્યારેય એ બે સમાન છે. ભગવાનના સંત અને ભક્તના વિચારો હંમેશા જુદા હોય. જગતના જીવ જેવી એની ક્રિયા લાગે, ખાવું પીવું બેસવું ઉઠવું આ લોકમાં રહ્યા છે આ લોકની રીતનું હોય, પણ એને કોઈ વિચારરૂપી દોરી સતત ચાલી જતી હોય, એવા હોય ભગવાનના સંત ભગવાનના ભક્ત. ભગવાનનો સંબંધ જોડ્યા કરો. વાજા છે બહુવિધના કેતા ન આવે અંત, વાજા છે હરી આગળે એમ સમજે છે સંત. ગાનતા ન ગણતી નહીં રાગ રાગની બહુરીત, આલાપ્યા હરી આગળે એમ ચિંતવે જન ચિત. વાજાઓ જે વાગ્યા હોય, તબલા પેટી સિતાર આ બધું વિચારે, મહારાજ આગળ તબલા બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામી વગાડતા હતા, સિતાર વગાડતા હતા, પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને ગાતા હતા. એ સારંગી જોવે એટલે પ્રેમાનંદ સ્વામી સાંભળવા જોઈએ, સારંગીનો અવાજ સાંભળે તો પ્રેમાનંદ સ્વામી સાંભળવા જોઈએ, પ્રેમાનંદ સ્વામીના સંબંધે મહારાજ સાંભળવા જોઈએ. વાત એટલી છે, જે કાંઈ સંભળાય એમાં ભગવાનનો સંબંધ કોઈને કોઈ રીતે અંદર જોઈન્ટ કરી દેવો. આટલું તો શિષ્ય તું કરજે. આ નિર્બળના નિભાવરૂપ ઉપાય કહું છું કે બીજા શબ્દ હૃદયમાં જાય જ નહીં એવું તારાથી નથી થતું, તું નિર્બળ છો વાંધો નહીં, પણ જે કોઈ શબ્દ જાય એમાં ભગવાનનો સંબંધ જોઈન્ટ થઈ જાય એવું કંઈ ગોઠવજે. આટલું ગોઠવીશ તો નિર્બળનો નિભાવ થઈ જશે. કવિતા સવૈયા સાખી છપે પૂર્વ છાયા પર જયા છંદ, દોહા ચોપાઈ સોરઠા કહ્યા હરી આગે કવિ ઇન્દ. આગળ કીધું તું તને તો રાગ રાગનીનું બધું જ્ઞાન અંદર હૃદયમાં પડ્યું છે, ભગવાન ક્યારે આવે? પાછું એમાં છૂટછાટ આપી કે વાંધો નહીં, રાગ રાગીનીનું જ્ઞાન રાખ, પણ કેવી રીતે? તો કે ભગવાન આગળ આવો રાગ ગાયો છે. મોટા સંતોએ આ બધા રચ્યા છે ગ્રંથો, એ રાગ રાગીનીમાં જ રચ્યા છે ને, પણ ભગવાનના સંબંધે છે. તે રાગના જ્ઞાન વિના કીર્તન બને? આજે કોઈ રાગ છે એ રાગનું કીર્તન બનાવવું હોય તો રાગનો જ્ઞાન જ ના હોય તો શું કીર્તન બનાવે? આપણા જેવો લખતો હોય તે તો એને જે ફાવ્યું એ લખી નાખ્યું, અને જેમ ફાવ્યું એમ પ્રાસ બેહાડી દીધો, ઢોલકું ખખડવું જોઈએ અને મંજીરો વાગવો જોઈએ, આલ્યું મારું કામ. પણ જેને રાગ રાગીનીનું એક્ઝેક્ટ જે બનાવવું છે કે ભાઈ સામેરી રાગનું જ કરવું છે, દોહા ચોપાઈમાં કરવું છે, ભીમ પલાસી કરવું છે, તો આપણે ભીમ હું પલાસી હું, આપણે હું? આપણને કાંઈ ભાન પડે ભીમ પલાસીનું કે આ કઈ બાજુ જઈએ? આપણને કાંઈ ના ખબર પડે કે આ કયો છે રાગ. આપણે તો સાંભળ્યો હોય એમ તાલબદ્ધ ગાતા જઈએ અને વગાડતા જઈએ, જે વાગ્યું એ ખરું, પણ જેનો જ્ઞાતા હોય એને ખબર પડે કે આ જગ્યાએ આટલો શબ્દ ચૂકી ગયા, આ જગ્યાએ આટલી માત્રા વધી ગઈ ઘટી ગઈ, આ તાલ આમ વાગ્યો આમ વાગ્યો. બાકી આપણા જેવા ગાવા વગાડવાવાળાનું કંઈ ચિંતા નહીં, બધા રાગ આપણને વંદન કરે, બધી રાગીનીઓ આપણને વંદન કરે કે તમારે જેવા ગાવા મળ્યા, અમારે તમારી ભેગા બેહી જ જવું પડશે કોઈ પણ રીતે, અને આપણે બેહાડી જ દઈએ કોઈ પણ રીતે, કારણ કે આપણા અજ્ઞાનમાં એ લોકોને જ્ઞાન પ્રગટ રાખવું પડે. પણ જેને જ્ઞાન છે, જેને વાસ્તવિક એવી રચનાઓ કરવી છે, આપણા મોટા સંતોએ બધું રચ્યું, તો એને રાગ રાગીનીનું જ્ઞાન તો હોય જ. પરંતુ આજે પણ જે સંતો શીખેલા હોય એને બધું જ્ઞાન હોય, તો એ જ શીખેલા છે જેને આવડે છે તો એના જ્ઞાન તો હૃદયમાં રાખવું જ પડે, એને માઇન્ડમાં રાખવું જ પડે સેટઅપ, તો જ થાય. પરંતુ ભગવાનના સંબંધે સહિત એમાં દરેક જગ્યાએ ભગવાનનો સંબંધ રાખ્યો, એવી રીતે કંઈ પણ આપણે સાંભળીએ એમાં ભગવાનનો સંબંધ રાખીએ. કાવ્ય કથા પુરાણ પદ શાસ્ત્ર વેદ સુખધામ તે સુન્યા શ્રીહરિ પાસડે એમ સાંભળે ઘનશ્યામ. આપણે જ્યારે ભક્ત ચિંતામણી વાંચતા હોય ત્યારે તરત વિચાર આવે, ઓહો આ તો મહારાજે સ્વયં વાંચ્યો છે ગ્રંથ, વચનામૃત ગ્રંથ આ મહારાજે સ્વયં વાંચ્યો છે, એમ ભગવાનનો સંબંધ ખોળી નાખવાનો. સ્પર્શ સર્વે શોધીએ સુવાળા સુખ રૂપ, હરિ સંબંધે સંભારીએ અતિ સુંદર અનુપ. સ્પર્શ કોમળ સૈયાતનો પેરાના પટકો મળ,
હરિ સંબંધે સંભારતાય આવે સુખય તોડ. હવે સ્પર્શની વાત કરે છે. સુંવાળા સ્પર્શ કાંઈ હોય, સરસ મજાના સુંવાળા કપડાં હોય, એ બધાય તરત આપણે જોઈએ એટલે થાય કે ઓહો, મહારાજ આવું રેશમનું કપડું પહેરતા, મહારાજ આવું કિનખાબનું કપડું પહેરતા, મહારાજના સંબંધની અંદર આવા ગાલ મસૂરિયા આવેલા, એમ મહારાજનો સંબંધ એની સાથે જોઈન્ટ કરી દેવો. કોમળ કુસુમની કડીએ સુંદર સમારી સેજ, સુતા દીઠા શ્રીહરિ આવ્યો આનંદ એજ. સરસ મજાની કોમળ કોમળ કુમળી કુમળી ફૂલની પાંખડીઓ જોઈએ, કુસુમની એટલે ફૂલની કળીઓ જોઈએ, ત્યારે તરત સંકલ્પ થાય કે આવી ફૂલની કળીઓ પાથરી હોય, મહારાજ અંદર પોઢેલા હોય, ગુલાબ જોયા, મોગરા જોયા, એ બધી કળીઓ પાથરેલી હોય ને એનો પલંગ હોય ને મહારાજમાં પોઢે હોય ને મહારાજને ઓઢવાની ગોદડી એની બનાવેલી હોય, સુગંધ 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 આખા રૂમની અંદર થઈ જાય અને મહારાજ એમાં પોઢેલા હોય ને હું મહારાજના દર્શન કરું છું, આવો સંકલ્પ કરો. ક્યાં ફૂલનો બગીચો ને ક્યાં મહારાજની પથારી, બસ આ ભગવાનના ભક્તની રીત. ચમત્કારી આખ્યાન જેમ શ્રીમદ ભાગવતમાં ભરતજીનું કીધું ને, એમ ભગવાનનો ભક્ત છે ને એ ચમત્કારી હોય. જગતને ખબર જ ના પડે કે કઈ દશામાં જીવે છે, કઈ જગ્યાએ ને કઈ ભૂમિકાએ જીવે છે ને, એ કદાચ એવો ભગવાનનો ભક્ત આપણી ભેગાને ભેગા અખંડ રહેતો હોય ને તોય આપણે ન ઓળખી શકીએ કે કઈ ભૂમિકામાં જીવે છે. એની આંતરિક એના આંતરિક વેવ શું ચાલે છે એને આપણે ન જાણી શકીએ. એની આંતરિક અવસ્થા એ કઈ જગ્યાને કઈ અવસ્થાને કઈ ભૂમિકાએ જીવી રહ્યો છે એને ન જાણી શકીએ. હવે બગીચો જોતો હોય, બગીચો જોવા ગયા, વિવિધ ફૂલનો બગીચો હોય અને ભગવાનના સંત ભક્તે કે ચાલો આપણે જોવા જવું છે, જોવા ગયા. જગતનો જીવ હોય યારે એ જોવે કે ઓહો આ મારા જેવા જ છે, અમે બગીચા જોવા જઈએ છીએ ને આ બગીચા જોવા ગયા. પણ શું ખબર એવા અનેક પ્રકારના વિવિધ ફૂલો જોઈ ભગવાનનો ભક્ત મહારાજને ફૂલની પથારીમાં સુવાડવા માટેનો સંકલ્પ કરતો હોય અને જગતનો જીવ એ ફૂલને જોઈ એની ઘરવાળીને છે ને હાર બનાવીને પહેરાવાનો કે માથામાં નાખવાનો સંકલ્પ કરતો હોય, એને એ સંકલ્પ થાય, જગતના જીવને શું સંકલ્પ થાય? એને જોવે તો એને માયા સંબંધી સ્ત્રી છોકરા સંબંધી સંકલ્પ થવાનો, અને ભગવાનના સંત કે ભક્ત જોશે, કંઈ પણ જોશે, એને એમ થશે કે આ ભગવાન માટે કરીએ, આપણે ભગવાનને આ ઉપયોગમાં લઈશું, ભગવાનને આવી રીતે આપણે કરીશું. જોવે એમાંથી એ થાય. આ થાંભલાના ડેકોરેશનો લગ્નના કોઈ માણસો જોવે તો એ થાંભલાનું ડેકોરેશન ક્યાંક જોયું હોય તો એ શું વિચારશે કે હા આપણા લગ્ન થાય ને ત્યારે આપણે આવું ગોઠવશું, સંસારી જીવ જોશે તો એવું ગોઠવશું, ભગવાનના સંતને ભક્ત જોશે તો શું ગોઠવશે, આપણા મંદિરમાં થાંભલા છે ને આ વખતે પાટોત્સવ આવે ને ત્યારે આપણે આવી ડિઝાઇન કરવી છે. કેટલો ફેર છે જો, બેય જણ જોવા માટે તો એક જ વસ્તુ ગયા, પણ બેયના જોવામાં આસમાન જમીનનો ફેર છે. તમને ખબર છે અહીં ઘનશ્યામ મહારાજ માટે ઘણી વખત ટી શર્ટ ને બધા સંતો ડ્રેસ પહેરાવતા હોય છે, તો ઘણી વખત સંતો અહીંથી ઓનલાઈન સર્ચ કરીને ઓર્ડર કરાવે કે આ ટી શર્ટ અને આ પેન્ટ, આવું બૂટ, અથવા ઘણી વખત હરિભક્તો જાતે લઈને લાવે. હવે સંતો આમ ટી શર્ટનું સર્ચ કરતા હોય ને કોઈ અજ્ઞાની જોઈ જાય, સ્વામીન વરી ટી શર્ટ પહેરવાની ઈચ્છા થઈ ગઈ છે કે શું? એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. પણ એ તો પેલી ટી શર્ટ સંત ગોતે છે કોમ્પ્યુટરમાં, માની લો, પણ એ ગોતે છે, પણ એને સંબંધ શાનો છે? ભગવાનનો. આ પહેરાવું છે કોને મારે? ભગવાનને પહેરાવું છે. પણ જગતનો જીવ શું જાણે? હા જો, કદાચ ક્યારેક કોઈક વસ્તુ એવી છે કે જે ભગવાનને ધરાવવાની છે, રમકડા છે કાંઈ છે, ને સંતોને કદાચ એની માટે લેવા માટે પણ જવું પડ્યું, હરિભગતારે પોતાની મર્યાદામાં રહીને લઈ શકાય એવી જગ્યાએ. હવે ન્યા તો બીજા ઘણા એના છોકરા માટે વસ્તુ લેવા આવ્યા હોય, એ જોવે લે સાધુ ક્યાં પૂગી ગયા અહીં. પણ સંતના હૃદયમાં શું છે? એને કોઈ છોકરા છે? ભગવાનનો સંબંધ છે. પણ જગતના જીવ અને ભગવાનના સંત અને ભક્તની ક્રિયા કદાચ લાગે સમાન, પણ બે વચ્ચે આસમાન જમીનનો ફેર હોય, આસમાન જમીનનો ફેર હોય. એ વસ્તુને અહીં આગળ કહે છે કે સંબંધ એવી રીતે ભગવાનનો જોડી દેવો. ભગવાનના ભક્તએ દરેક વસ્તુમાં સંબંધ ભગવાનનો જોડવો. પંખે સુપવન કર્યા ભર્યા હે તે સુહોજ, ઉષ્ણ ઋતુમાં અલબેલડો બેઠા હરી કરી મોજ.
पंखो पवन भगवान ने नाखे छे सारा पंखा जोईए त्यारे एमां भगवाननो संबंध जोड़वो होज स्विमिंग पूल स्विमिंग पूल घरनी बहार होय ने एने जो त्यारे महाराज आ स्विमिंग पूल नी अंदर स्नान करे महाराज ने क्यारे के मां स्नान करावीए एवो એવા સંકલ્પો કે આની અંદર મહારાજ નાયા છે ને આ પ્રસાદીનું જળ છે ને એમાં આપણે સ્વિમિંગ પૂલ એવો સ્વિમિંગ પૂલ ઘરમાં રાખવાનો વાંધો નથી રાખો પણ ભગવાનના સંબંધે કરીને એમાં ભગવાનનો સંબંધ જે જે ક્રિયા કરીએ જે જે વસ્તુ વાપરીએ જે જે પરિસ્થિતિમાં જઈએ ભગવાનનો સંબંધ જોઈન્ટ કેવી રીતે થાય છે એવો અભ્યાસ કરીએ બધા સ્પર્શ છે બધાને સ્પર્શની અંદર ભગવાનને હંભારવા रूप अनूप अति गणा अवलन वालय अनूप हरि सबंदे संभारिये तो सर्वे ए सुख रूप एवी रीते जेटला रूप छे बधाई ने भगवान ना संबंधे मैं कीधु ने सरस मजानु पुष्प जोईए ओहो आनु रूप आवु छे भगवान केवा आ पक्षी नो आटलो सरस कलर पूर्यो छे भगवान केवा कोई पण जग्याए थी संकल्प एक आवु छे તો મહારાજ કેવા છે બીજું આ દુનિયામાં બધું જ સારું છે બધું રૂપ સારું છે બધા સ્પર્શ સારા હશે બધા શબ્દ સારા હશે પણ બધું સારું છે પણ મારા મહારાજ જેવું સારું કાંઈ નથી બધા શબ્દ સારા છે પણ મારા મહારાજ જેવો શબ્દ એકેયનો નથી બધું રૂપ સારું છે પણ મારા મહારાજ જેવું રૂપ કોઈનું નથી આવી રીતે ભગવાનનો સંબંધ કરીને ભગવાનનું બધું જ બીજા કરતાં શ્રેષ્ઠ સમજવું આ ભગવાનના ભક્તની સમજણ છે એવી સમજણથી જીવે એને આ લોકનો કોઈ પદાર્થ બંધન ના કરે જેવી રીતે 100ની નોટનું પણ જ્ઞાન છે 100 રૂપિયાની નોટનું પણ જ્ઞાન છે 100 ડોલરની નોટનું પણ જ્ઞાન છે અને 100 પાઉન્ડ હોય તો એનું પણ જ્ઞાન છે તો સહજ છે કે 93નું જ્ઞાન હોવા છતાં પણ ભેદરેખાઓ ચોખ્ખી છે 3માંથી 1 છોડવાનું થશે તો ડોલર અને રૂપિયો છૂટી જશે પાઉન્ડ નહીં છૂટે ડોલર અને રૂપિયા બેનું જ છે તો રૂપિયો છૂટી જશે ડોલર નહીં છૂટે એનું અર્થ એ નથી રૂપિયાનું જ્ઞાન નથી પરંતુ ડોલરનું જ્ઞાન રૂપિયા કરતાં વિશેષ છે એમ બીજા બધાય શબ્દનું જ્ઞાન હોય બીજા રૂપ રસ બધાનું જ્ઞાન હોય પણ મહારાજનું જ્ઞાન એનાથી ઉપર મૂકી દઈએ એટલે નિર્બળનો નિભાવ થઈ જાય બધું છે પણ મહારાજ જેવું નથી આટલું પાક્કું રાખી નાલ્યા કરીએ તો બીજું બધું આપણને બંધનમાં ના લઈ જાય કારણ કે આપણે મહારાજને શ્રેષ્ઠ જાણ્યા દેશ વિલાયત નગરપુર ત્યાં થયા દર્શન ગામ ગોસાવન વાટગીરી ગુહાગર ગાટ નિર્જર નદી હોય સર હોય વાપી હોય કુવા હોય જ્યાં ભગવાન નાયા દેશ હોય અરે વિલાયત કીધી વિલાયતમાં જાઓ એટલે કે વિદેશમાં જાઓ આ વિલાયત જ છે બધી વિલાયત એ જમાનામાં વિલાયત કહેતા તો દેશ વિદેશમાં જાઓ પણ ત્યાં આગળ જે જે જગ્યાએ જઈએ ત્યાં ભગવાનનો સંબંધ જોઈન કરો આવું સરસ મજાનો આવું મહારાજ આવા જ કૂવામાં નાહ્યા હતા મહારાજ આવી જ નદીના કાંઠે નાહ્યા હતા સમુદ્રમાં મહારાજે સ્નાન કર્યું ભલે ને વિદેશનો સમુદ્ર જોયો આપણે પણ મહારાજ સમુદ્ર સ્નાન કરવા ગયા હતા ત્યારે મહારાજ અહીંયા આગળ આવી રીતે સ્નાન કર્યું હશે સમુદ્રના સંબંધે કરીને મહારાજની સમુદ્ર લીલા સંભાળવાની કૂવો જોયો તો કૂવાને મહારાજ જ્યાં નાહ્યા હોય એ લીલા સંભાળવાની વિલાયત આપણે જોઈએ તો મહારાજ અંગ્રેજોને મળ્યા એવું કંઈક સંભાળવાનું પણ કોઈ પણ રીતે ભગવાનનો સંબંધ જે જે જોઈએ એમાં જોઈન્ટ કરતા જવું ધાતુ સપ્ત પ્રકારની ધાતુ છે એ બધી ભગવાનના સંબંધે પિત્તળ જોયું ઓહો મહારાજ આવા વાટકામાં જમ્યા હતા માટી જોઈ ઓહો મહારાજ આવી થાળીને વાટકામાં જમેલા છે મહારાજના પ્રસાદીના છે એવી રીતે ભગવાનનો સંબંધ એમાં જોઈન્ટ કરવો નંગભૂષણ વાસન વળી શસ્ત્ર અસ્ત્ર અનેક એહ સંબંધે હરી સાંભરે તો સુખદ એકો એક પિચકારી આપણે જોઈ મહારાજના હાથમાં તો મહારાજ રંગે રમ્યા હતા પિચકારી લઈને ઓહો મહારાજને આ પિચકારી આવી મહારાજને હાથમાં આપી હોય તો સંબંધ કોનો થઈ ગયો ભગવાનનો થઈ ગયો ભગવાનનો ઘણા ભક્તો એવા છે દુકાનમાં કંઈ લેવા ગયા હોય ને તો જો શાકભાજી ફ્રૂટ લેવા જાઓ કંઈ નવું આવ્યું હોય કંઈ સારું આવ્યું હોય તરત વિચાર આવે કે ચાલો આ ભગવાનને સંતો માટે લઈ જઈએ જો ઘર માટે લેવા ગયા હતા પણ સંબંધ કોનો જોઈન્ટ થઈ ગયો ભગવાનને સંતનો કંઈક સારી વસ્તુ જોવે ઓહો આ બહુ સરસ છે મહારાજને આના વાઘા બહુ સરસ થાય એવા છે ચાલો મહારાજને લઈ જઈએ તો સંબંધ મહારાજનો થઈ ગયો એટલે મહારાજના સંબંધે બધું સાંભળે એવી રીતે કોઈ
સરસ મજાના આભૂષણો જોયા. ઓહો મહારાજ આ ધારે કેટલા સરસ લાગે, લો મહારાજના પ્રસાદીના કરીને પછી આપણે ઉપયોગમાં લઈશું. સંબંધ કોનો થઈ ગયો? ભગવાનનો થઈ ગયો. ખાટ પાટ ને ખુરશી પલંગ જ્યાં જ્યાં ભગવાન બેઠા હોય એવું જોયું હોય, આપણે સાંભળ્યું હોય, શાસ્ત્ર છે જોયા બરાબર જ છે, મહારાજના ચરિત્રો છે એ આપણે પ્રત્યક્ષ જોયા બરાબર જ છે, એને આપણે સાંભળ્યા કે મહારાજ આવી રીતે બેઠા હતા, આમ બેઠા હતા, એવું આપણે શોભા જ્યારે જોઈએ અથવા એ રીતનું સર્જન કરી શકાય એવી સિચ્યુએશન જોઈએ, તરત ભગવાન સાંભળે. હિમાલયમાં ગયા હોય તો નીલકંઠવણની સ્વરૂપે મહારાજ ફરતા, હિમાલયના ટેકરાઓ જોઈએ એટલે મહારાજને નીલકંઠવણની સ્વરૂપે ધારવાનું ત્યાં સહજ થઈ જાય, આપણને સહજ જ દેખાય એ સંભાળીએ. એટલે હવે હિમાલયના ટેકરા જોવાથી સુખ નથી માનવાનું. વિદેશના લોકો હિમાલયમાં હજારો લાખો ફરવા જાય છે અને ટ્રેકિંગ કરે છે ને બધું કરે છે ત્યાં, એ ખાલી એ ટેકરાઓ જોઈને સુખી થાય છે. જ્યારે આપણે ટેકરા ઉપર નીલકંઠ વર્ણીને જોઈને સુખી થઈએ, બસ આટલો ફેર છે. જગતના જીવ અને આપણી ક્રિયામાં આટલો ફેર પડવો જ જોઈએ. જો આટલો ફેર ન પડે તો આપણે જગતના કહેવાઈએ. આ તો નિર્બળને નિભાવરૂપ કહે છે. કોઈ બંધ કસ કોઈ દરવાજા બંધ કરવાની જરૂર નથી, દરવાજા એટલા જ બંધ કરવાના ભગવાનને જે ના ગમે નહીં લાવવાનું, પણ ભગવાનના સંબંધે કરીને જે લઈ જવાય એવું હોય ભલે આવતું દરવાજામાંથી, પણ ભગવાન સહિત આવે, ભગવાન વિના નહીં, સંત સહિત આવે. કરતાલ જોઈએ તો કરતાલ જોઈએ, આવે કરતાલ જોઈએ એટલે કરતાલના સંબંધે ગુરુજીને યાદ કરીએ, ગુરુજી કરતાલ લઈને મહારાજ પાસે નાચતા હતા, આ જગ્યાએ ગુરુજી ધૂનમાં નાચ્યા હતા, ઓહો આ જગ્યાએ આ જગ્યાએ આવો બર્થડે હતો કોઈ સંતનો કોઈ ભક્તોનો ત્યારે ગુરુજી નાચ્યા હતા. આમ કોઈ પણ સંબંધે એ કરતાલ દ્વારા સંબંધ કોનો થઈ ગયો? ગુરુજીનો. કરતાલ માઈક છે પણ સંબંધ અલૌકિક પુરુષનો થઈ ગયો. ગુરુજી ક્યાં નાચ્યા હતા? તો કે મહારાજ પાસે, એના સંબંધે કરીને સંબંધ મહારાજનો થઈ ગયો. એ કરતાલ કલ્યાણરૂપ થઈ ગઈ. કરતાલ માયાનું કાર્ય છે તો એ કલ્યાણરૂપ થઈ ગઈ. માટે સંબંધ જેમ ભગવાન ભગવાનના મોટા પુરુષનો દરેકમાં જોઈન્ટ થાય એવો ઉપાય કરવાનો. કોઈ સારી વસ્તુ આપણે જમતા હોઈએ, આપણને થાય કે આ ભક્તને બહુ સારી ભાવે છે, આ આપણા સંતોને આમને ભાવે છે, આ ગુરુજીને ભાવે છે, આ મહારાજને બહુ ગમે છે, એ આપણે જમતા હોય ત્યારે એનો સંબંધ રાખીએ કે ઓહો જો હમણાં ગુરુજી હોત, જો આ સંતો હોત ને તો એમને જમાડત બહુ ભાવે એવું છે, તો સંબંધ કોનો થઈ ગયો? ભગવાન ગુરુજી સંતો ભક્તોનો સંબંધ થઈ ગયો. એના કારણે એ કલ્યાણકારી થઈ ગયો, એ મોક્ષદાયી થઈ ગયો. આટલું તો નિર્બળ કરી શકે ને. હવે આનાથી તો હેલો ઉપાય નથી, કોઈ પણ કરીએ એમાં ભગવાનનો સંબંધ કરી દઈએ તો એ સારામાં સારું થઈ જાય. એના દ્વારા સહેજે ભગવાન સાંભળે. છત્ર ચામર અબદાગરી ધરી હરીને શેષ, તે સંભાળતા સાંભળે જગ જીવન જગદીશ. બેઠા પ્રભુ બાજોટ પર, શ્રીહરિ ડોળ હિંડોળ કરી અગર કપૂર આરતી સુખ સંભારે અતોળ. કોઈ હિંડોળો જોઈએ તો મહારાજ હિંડોળે બેઠા હતા, બાર બાર નાના હિંડોળા રંગોત્સવ ઉપર મહારાજે કર્યા. એ હિંડોળો જોઈએ એટલે મહારાજ સાંભળે કે મહારાજ આવા હિંડોળે ઝૂલ્યા હોય, ઝૂલ્યા હતા એને સંભાળવાના. હિંડોળે ઝૂલતા ઝૂલતાય મહારાજને સંભાળીએ કે મહારાજ મારી ભેગા ઝૂલો અહીં, એ સંબંધ થઈ ગયો. ગાડીમાં બેસો, મહારાજ હાલો તમે ગાડીમાં બેસી જાઓ, હું ચલાવી લઉં, હું તમારો ડ્રાઈવર છું ને મહારાજ, બસ મહારાજ આગળ જ બેહો તમે, તમારે તો સીટે ના જોઈએ, બહુ નાની જગ્યા જોઈએ આગળ, ત્યાં બેઠા રહો મહારાજ, હું તમને જોયા કરું છું, તમે મને જોયા કરજો, મારું ધ્યાન રાખજો, હું ગાડી ચલાવી લઉં છું. મહારાજ હાલો આવી ગયું છે સ્થાન, હવે ઉતરો. એમ મહારાજનો સંબંધ ગાડીમાં રાખી લઈએ તો ગાડી ચલાવતા એ ભગવાનનો સંબંધ છે. માનકીનું પદ આપણે બોલીએ છીએ, માનકીએ ચડ્યારે મોહનવન માડી, આપણા પૂજ્યપાદ ગુરુજીએ પ્રવર્તાવ્યું છે ગાડીમાં બેસો ત્યારે એ પદ પહેલું બોલવું, તો એ પદ આપણે બોલીએ છીએ શા માટે? મહારાજ આપણી સાથે છે એ ભાવનાથી છે. તમે સંતોની ક્રિયા જુઓ તો સંતોને સતત એવી ટેવ હોય કે દરેક ક્રિયામાં ભગવાનનો સંબંધ થાય, અને અમારે જાજો પ્રસંગ પણ એવો થતો હોય કે ભગવાનનો સંબંધ રાખીને કરવાનું હોય, અમારું જીવન એ પરાયણ છે એટલે. પરંતુ ગ્રહસ્થ આશ્રમમાં ભક્તોએ પણ એ શીખ્યા કરવું જોઈએ કે જેનાથી સંબંધ વિશેષ ભગવાનનો રહે. ધંધા ઉપર જાઓ, હાલો મહારાજ ધંધા ઉપર, ચાલો મહારાજ જોબ કરવા જઈએ, હૃદયમાં બેઠા રહેજો, કામ તો હું કરીશ, ચાકર તો હું છું, તમે તો માલિક છો, મારા હૃદયના સિંહાસનમાં બેસજો, હાલો જોબ કરીને પાછા આવીએ, અમને 8 કલાકમાં મહારાજ પાછા, ચાલો ને મહારાજ. કે ઠંડી બહુ છે, અરે મહારાજ ઠંડી પણ મારા હૃદયમાં બેસવાનું છે ને, ત્યાં તો ગરમી હીટર મૂકી દઈશ, હાલો તમે લઈ જાઓ મહારાજને, લઈ જાઓ જોબે, પાછા લઈ આવો. સંબંધ કેમ ના રહે? સંબંધ રહે, સંબંધ રાખતા આવડવું જોઈએ. આ દુનિયાના સંબંધો રાખતા આવડે છે,
આ દુનિયાના સંબંધો રાખવા છતાંય તૂટી જાય છે, આ દુનિયાના સંબંધો રાખવા છતાંય મન કેટલી વાર ભાંગી જાય છે લોકોના. પુરુષોત્તમનો સંબંધ રાખવો એટલો કઠણ નથી, આ લોકના સંબંધ રાખવા જેટલા કઠણ સંબંધ પુરુષોત્તમના નથી. પુરુષોત્તમ તો બહુ દયાળુ છે, ખાલી આપણે આમ સહેજ એની સામું જોઈએ ને બોલીએ નહીં કે મારો સંબંધ રાખવો છે, ખાલી જોઈએ ને તોય તરત કહી દે મારો ને તારો સંબંધ પાકો જા. અને આ દુનિયામાં તો કેટલું કર કરીએ ને કેટલી ગરજ કરીએ ને કેટલું ખોટું ના લાગે એનું ધ્યાન રાખીએ તો એ વારી સંબંધ નભ્યો નભ્યો મરતા સુધી, નહીં તો એ તૂટે. એવી ઉપાધિ છે જેનો સંબંધ ટકતો નથી ને આ કર કરીએ છે ને જેનો સંબંધ ટકી જાય એવો છે ને શાશ્વત છે એ બાજુ બિલકુલ ધ્યાન આપતા નથી. એટલે પુરુષોત્તમનો સંબંધ કરીએ, બીજા સંબંધો ભલે રહ્યા પણ સૌથી શ્રેષ્ઠ સંબંધ પુરુષોત્તમ નારાયણનો, એના સદગુરુનો, એના સંતો ભક્તોનો રાખીએ. બાજોટ ઉપર ભગવાન બેઠા હોય સંભારવા, મેળી મંદિર માળીએ મંચે બેઠા મહારાજ તે સંભારતા સાંભળે સુંદર શ્રી મહારાજ. યજ્ઞ સમય અને ઉત્સવની અંદર ભગવાને જમાડ્યા હોય એ બધું જ્યારે સમય ઉત્સવ કરીએ ત્યારે મહારાજને એવી રીતે સંભારીએ, ઋતુ ઋતુએ જે ભગવાનને જે જે ઋતુમાં ભગવાને જેવા જેવા કપડાઓ પહેર્યા હોય એ લીલાઓમાં આવતું હોય ત્યારે એ ઋતુમાં બહાર વરસાદ ચાલતો હોય તો વરસાદને જોઈએ ને તરત સાંભળે કે મહારાજ ઘોડા ઉપર જતા હોય અને મહારાજના વસ્ત્ર પલળી ગયા હોય તો મહારાજને હું મહારાજના વસ્ત્ર ઉતારી દઉં, મહારાજની પાછળ છત્રી લઈને ચાલું. આવી રીતે કોઈ પણ વરસાદ જોયો અને સંકલ્પ ભગવાન સંબંધી કરવા લાગ્યા. આવું ભગવાનના ભગતને થવું જોઈએ, આપણને સર્વને થવું જોઈએ એવું સ્વામી કહે છે. એમ સંબંધે સાંભરે શ્રી હરિ સુખ દેન, આવડત હોય જો અંગમાં તો ન ભૂલે રાજીવને. આવડત હોય સ્વામી કે તો ભગવાન ના ભૂલે, આવી જો આવડત હોય ને તો બધાના સંબંધે ભગવાન સાંભળે. અહીં ભગવાને રચ્યું છે જ એવું કે બધા સંબંધે ભગવાન સાંભળે જ, એવું જ રચના કરી છે, પણ આપણા માઇન્ડની રચના એવી થવી પડે તો ભગવાન એવી રીતે સાંભળે. પંચભૂતથી પ્રગટ્યા જડ ચૈતન્ય જે જાત, તે સંબંધે હરી સાંભરે શિષ્ય સુની લે વાત. પંચભૂતથી જે પ્રગટ્યા છે એ જળ અને ચૈતન્ય એ બધાથી ભગવાન સાંભળે ને શિષ્ય એવી વાત મારે તને હજુ કેવી છે, હજુ તને શીખવાડી દેવું છે. તે નિર્બળનો નિભાવ માગ્યો જ છે, આગળ મેં સબળના નિભાવ કીધા, હવે તને નિર્બળનો નિભાવ બહુ વિસ્તારથી કહી દઉં છું જેનાથી તારે પછી પૂછવાનું ના રહે. પછી આવે આનાથી મોટો નિભાવ ના કહેતો, ગઈકાલ કીધું તું એમ કે મરેલો જીવતો થાય એવું કહો, એમ નહીં. આ તને આટલું કહી દીધું, આ છેલ્લો ઓક્સિજન, આની અંદર જીવી ગયો તો જીવી ગયો, આમાં જો આટલું કરતા આવડી ગયું તો આવડી ગયું, ના આવડ્યું તો પછી હવે પૂછતો નહીં. પણ મારે તને પંચભૂતથી જે જે પ્રગટ થયા છે એવા સંબંધોએ યુક્ત ઘણી વાતો કરવી છે. શિષ્ય સુની લે વાત સમજાવી સદગુરુ કહે, એમ દિવસ ને રાત અખંડ ધ્યાન હરિનું જો રહે, અખંડ ધ્યાન હરિનું જો રહે. શિષ્ય તું આ વાતને સમજી લે, આવી રીતે દિવસ અને રાત અખંડ ભગવાનનું ધ્યાન રહે એવી મેં તને વાત કરી છે, અને હજુ પણ તને મારે થોડી વાત કરવી છે, પણ આટલી આ મેં તને વાત કરી છે, વાતને તું વાગોળ અને યાદ રાખ. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે ચતુર્દશ પ્રસંગ 14 પ્રસંગ પૂર્ણ થયા. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે ઘનશ્યામ.